दीपावली पर्व ने अपने सौ मान भेर साथ वधावी आसो वद अमास ना दिवसे आ दिवाली आवे छे। आ दिवाली 12/11/2023 अने रविवार ना दिवसे छे। आ दिवसे आपणे बधाए अने आने वर्षनो छेल्लो दिवस पण शास्त्रोमां कहेवामां आवे छे। दीपावली ना दिवसे अनेक अनेक तहेवारो घरनी अंदर आनंद आपनार जेम छे एम ज दीपावली नो अद्भुत महिमा छे। घरनी अंदर रंगोली पूरे छे, बाळको फटाकड़ाओ फोड़ी आकाश ने रंगबेरंगी करे छे, एवो आ दीपावली नो महिमा छे। दीपावली शा माटे उजववामां आवे छे? तो पौराणिक कथा नी अंदर जोवा जाईए सज्जनो, तो भगवान राम पोताना पिताना वचन ने पाळवा माटे ज्यारे 14 वर्ष वनमां गया छे, अने वनमां गया पछी रावण नामनो दैत्य ए सीताजी नुं हरण करे छे। छे तो कथा बहु रामचरित मानस नी अद्भुत छे, पण ए समय दरमियान राम रावण नी साथे ज्यारे युद्ध करे अने रावण नो जे दिवसे वध करवामां आवे छे એ દિવસ ને આપ બધા જાણો છો, અને હમણાં થોડા સમય પહેલા એ દિવસ ગયો છે જેને આપણે આનંદથી મનાવ્યો છે, જેને કહેવાય છે દશેરા। દશેરાના દિવસે ભગવાન રામે એકત્રિસમો બાણ મારી રાવણનો વધ કર્યો છે, અને રાવણ જયારે ધરતી ઉપર ઢળી પડે એ દશેરા છે। દશેરાના દિવસે રાવણનો વધ થયો, પણ તમને એમ થાય કે મારે આ દિવાળી કેમ આવે છે? તો એ પછી 21 દિવસ પછી ભગવાન રામ અવધની અંદર આવે છે। लंका ऊपर विजय मेळवी भगवान जारे अयोध्या में आया त्यारे अयोध्या वासियों ने एटलो बधो आनंद, एटलो बधो आनंद छे रामचरित मानस ने असंख्य चौपाई तुलसी वर्णवी छे। अने ए अयोध्या में जारे भगवान राम आया ए दिवसे अयोध्या नी अंदर अजवाड़ा थवा लाग्या छे, दीप माळाओ पर अजवाळ्य करवामां आवे छे, पुष्प द्वारा रंगोळीओ करवामां आवे छे, नानामां नाना माणस थी मोटा मोटा महल सजावामां ए दिवसे अयोध्या ना आव्या छे, અને તમામ અયોધ્યાવાસીઓએ આનંદ ઉજવ્યો છે। અને એ દિવસને આપણે સૌ પૌરાણિક કથા અનુસાર એને આપણે દિવાળી કહીએ છીએ। તો આ સર્વ આપણે પણ બધા ભાવથી દિવાળી ઉજવીશું। એક બીજી પણ પૌરાણિક કથા છે કે નારદજી જ્યારે વૈકુંઠમાં આવે છે, લક્ષ્મી અને નારાયણ બંને જણા બેઠા છે, ત્યારે લક્ષ્મીજીને એક પ્રશ્ન નારદજી કરે છે કે દેવી આપ ભલે મહાન છો, પણ આપ નિસંતાન છો, આપ વાજિયા છો। લક્ષ્મીજીને દુઃખ લાગ્યું, નારદજીને પ્રશ્ન કરે છે ગુરુ મને માર્ગ બતાવો, ત્યારે લક્ષ્મીજી ને નારદજી એટલું જ કહ્યું કે દેવી આ નિસંતાન પણ દૂર કરવા માટે આપ કૈલાસમાં જાઓ। અને પછી તો લક્ષ્મીજી કૈલાસમાં જાય, પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવને વિનંતી કરે છે, અને એ સમયે ભગવાન શિવ એ લક્ષ્મીજીને કહે છે દેવી આપના માટે હું બીજું કાંઈ કરું કે નહીં, પણ આપ દ્વારા અહીંયા આવ્યા છો એટલે હું મારો ગણેશ જે છે એ આપને આજથી આપું છું। દત્તક પુત્ર તરીકે શ્રી લક્ષ્મીજીએ ગણેશજીનો સ્વીકાર કર્યો છે। ગણેશજીને લઈ અને લક્ષ્મીજી પાછા વૈકુંઠની અંદર આવે છે। પછી તો દેવોએ સૌ સાથે મળી આનંદ કર્યો, અને પછી તો બધાએ લક્ષ્મીજીનું અને ગણેશનું સ્વાગત કર્યું છે। તો આવો અદ્ભુત મહિમા આ દિવાળીના તહેવારનો છે। આવો હિન્દુ ધર્મની અંદર આ દીપાવલી પર્વને આપણે સૌ વધાવીએ, દીપાવલી પર્વને ભાવ આદર સાથે, અને આપ સર્વને આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા, ન્યૂઝના માધ્યમ દ્વારા આપ સર્વને દીપાવલીની શુભકામનાઓ શુભકામનાઓ।